આકાશવાણી ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ પ્રસ્તુત છે નાટક વળગાળ. નાટકના લેખક અને પ્રસ્તુતકર્તા શ્રી જયેશ રાવલ. ભાગ લઈ રહ્યા છે શ્રી અભિષેક ઝાલા, જયેશ રાવલ, હેમલતા ભટ્ટ અને મનોજ સોની. જુઓ તો, બે દિવસથી હકુમત કઈ બરાબર નથી કરતો. હું કરે છે થઈ જાહે બરાબર, તમે મગજમારી ન કરો. એમ નહીં, અંદર ઓરડામાં જે બેહી રહે છે, આખું સડાવીને બેહે છે, ખાવા પીવાનું નામ નથી લેતો. એમ તો મને કેવું ન જોઈ તમારે? કીધું તું તો ખરા, કાલે નતું કીધું. કઈ એ હાંજે હાંજે આપણું ઠેકાણું ન હોય, હવારમાં કહેવાનું. એટલે તો આજ હવારમાં કહું છું તમને, મને ચિંતા થાય છે એની. આમ 15 વર્ષનો દીકરો ચિંતા ન થાય. હશે, હવે હું જોઉં છું. હકુમત આમ જ કરે છે, ડોરા ઉપર ને જવાબ નથી દેતો. હકુમત હવે નાટક મૂકી દે અને જવાબ દે, આને તો લઠણવી પડશે. આમાં લઠનું કામ નથી, એને હું તકલીફ છે એ કોકને પૂછવું પડશે. કોને પૂછું? માતાજીના પૂજારીને પૂછીએ તો થાય, આમાં ડાક્ટરનું કામ નથી. ડાક્ટર માટે તો ભૂજ જવું પડે, આ તો ગામમાં જ પતી જાય. મને થાય છે કે એનો પગ કુંડારામાં પડી ગયો હોય કે નહીં. હાઓ, કદાચ કોઈક વેમવારી જગ્યાએ પેશાબ પાણી બેહી ગયું હોય. વખતે એકવાર ટપુભા કહેતા હતા કે વેમવારી જગ્યાએ ખોંખારો ખાધા વિના બેહી જાય ને તો આવા ચરિતર થાય. તો પછી આંબા પર જઈને ભુવાને પૂછી આવો ને કે અમે ન્યા આવી કે ઈ ઘરે આવશે. હવે આવશે ઈ તો, પણ હવે ઈ હું એનો બાપે આવે, આવે કેમ નહીં? કામ આપણે છે એટલે એને ક્યારે કામ પડશે. આવો મૂળજીભાઈ, આવો. માતાજી નો જય. માધરજી, ક્યાં છે હકુમત? અંદરના ઓરડામાં. આવી ગયા? હા, જય માતાજી, માતાજી નો જય, જય માતાજી. હા બેટા હકુમત, મને લાગે છે કે કઈ જોઈ ગયો છે તમારો દીકરો. રાત ટાણે કદાચ જંગલ પાણી ગયો હોય ને, નજરે ચડી ગયું હોય કઈ. બીક જેવું કઈ નથી ને? ના રે, મૂળજીભાઈ બધું બરાબર કરી દેશે. કેમ મૂળજીભાઈ? કરવા વાળી બધું માતાજી કરે હો, આપણે ખાલી મહેનત કરીએ. મારી માના આશીર્વાદ હોય તો કામ થાય. આ છોકરો હિંમત વાળો એટલે બાકી જીવ નીકળી જાય હો, આ કાચા પૂચડો તો જીવ નીકળી જાય. આ એનો ભાઈબંધ કોણ છે? હે હે, કાના પટેલ નો સવો ને પ્રતાપસિંહ નો જયવીર. હા, કેટલા દી થયા? 3 દી થયા. 3 દી પહેલા ક્યાં ગયો તો? ક્યાં? ખાસ કરીને સાંજે, સાંજ પછી ક્યાં ગયો તો? પછી તો ખેતરમાં ગયો તો. ખેતરમાં? ખેતરમાં કેમ? પાણી વારવા. હે, તો ખેતરમાં?
એવું શું છે ખેતરમાં? કઈ નહી, કઈ નહી. આ છોકરાને બચાવો છે ને, એટલે એમ કે એમાં એવું છે ને કે તમને ખબર છે તો તમે બોલો. હવે હવે કેવું પડશે? આ ગઈ દિવાળીએ લાભ પાચમ પછી પણ તમને કહીશ તો તમે પાછા આખા ગામમાં કહી નહીં દો ને. મારી માં બધું જાણે છે તો અમને શું કામ પૂછો છો? આ દીકરો તમારો છે. હવે હકુમત હાટું કહી દો ને, મોરજીભાઈ તો ઘરના છે. એમાં એવું છે કે આ અમારો હકુમત નાનો, એનાથી મોટા અમારા દીકરી હતા. હતા? હવે નથી. ગયા વર્ષે કેમ કરતા? કયો હકુમત હાટું કયો? દીકરી લગભગ 1.5 વર્ષ મોટા હકુમત થી પેલા ખોળાના. આમ ચપળ ને હોશિયાર, વાતે જીતે બરાબર. અને અમે બે ચોપડી ભણાયા હતા પણ ખરા, પછી ગામની નિશાળે નહીં ને આપણે ક્યાં ભણવાનો રિવાજ છે? એને ઘરમાં કામ કરે ને મોજ કરે, આપણા સંસ્કાર પ્રમાણે રીએ. અને મનમાં તો વરદી પછી એની વાત સગપણની કરવાનું રાખ્યું હતું. એમાં જગલાએ કીધું. જગલો? જગલો હજામ. શું કીધું જગલાએ? જગલાએ કીધું કે તમારી દીકરી હકુમતના દોસ્તાર વારે વાતું કરે છે. મને તો ખાઈ ગઈ, આપણી દીકરીને આવું? પણ વાતું કરે એમાં? આજે વાતું કરે, કાલે આગળ વધે. હોળ વરહની દીકરી, એને એના બાપની આબરૂનું ભાન ન હોય. ના ના, આમ ગામ આખાને ખબર પડે તો અમારી આબરૂના કાકરા નો થાય. પણ ભાઈ, આ ઉમર ઉમરનું કામ કરે, જે ઉમરે જે થવાનું હોય તો થાય ને. અમારામાં એમ નો હાલે. કેમ તમે? હા, પછી? પછી શું? નવરાત્રીમાં મેં મારી સગી આંખે જોયું. શું શું જોયું? વાતું કરતા હતા. હા હા, હિ કરતા હતા. નવરાત્રીમાં મંદિરે જતા હતા અને આ જયવીરેની પાછળ પાછળ જાતો હતો. મને તો એમ થયું કે એને ભોમાં ભંડારી દઉં, પણ પછી થયું કે ગામની નવરાત્રી બગડશે, એટલે ત્યારે તો ગમ ખાઈ ગયો. નકામી વાત વધારીએ એના કરતા ચૂપ રહેવું સારું. પછી? પછી સરપંચને કીધું. એણે કીધું કે દિવાળી જવા દો. એટલે? એટલે લાભ પાંચમના દિવસે હું ને ગામના બે આગેવાન ને દીકરીની માં ને દીકરી આટલા જણ પહોંચ્યા ખેતરે. ખેતરમાં જઈ તલવારના એક ઝાટકે દીકરીનું ડોકું કાપી નાખ્યું. જરા કે હાથ તમારો ડગ્યો નહીં? ના રે, હું તો બહેને એક ઝાટકાથી કાપી નાખું, આમાં શું હાથ ડગે? સગી દીકરી હતી તમારી તો? સગી દીકરી હોય તોય મારગ ચૂકે એટલે પછી ખલાસ. ખેતરમાં જ દાટી દીધી લાશને અને માથે ઘઉં વાવી દીધા. અરે અરે, હકુમત એ હકુમત બેટા, હકુમત. દીકરી, મારી લાડ
બા મને ખેતરમાં પાણી વારવા જાઉં ને ત્યારે મને બેન દેખાય છે, પાનેતર પહેરેલી બેન, જાણે જાણે એના લગ્ન લેવાયા હોય ને એવી. બેનને ભણવાની બહુ હોશ હતી હો બાપુ. હું બેનને લેવા જાઉં છું હો બા. બા બાપુ હું બેનને લેવા જાઉં છું. બહાદુર ભાઈ તમને તમારી બહાદુરી મુબારક. જાઓ, એક 16 વર્ષની કુંભડી દીકરીને મારી નાખી એમાં કઈ બહાદુરી કરી તમે? તમે એક માતાજીનો જીવ લીધો, માતાજીએ તમારો દીકરો લઈ લીધો. તમારા જેવા પાપિયાના ઘરે સંતાન ન હોય, ન હોય તમારે ઘર ન હોય, તમારે તો સ્મશાન જ હોય. જાઓ જાઓ, પટકાનો માથા દીવાલો હારે, તમારા વંશમાં દીવો મૂકવા વાળું કોઈ નહીં રે. જાઓ, તમારા ઘરમાં તો ગાય હશે ને, એ વ્યાસે નહીં. ગામમાં પાણી કારા થશે ને 7 પેઢીના ગધેડા નરકમાં જશે ને. તમારા ગામવાળાએ ગુનો સંતાડ્યો છે ને, એ બધાને રવડી રવડીને ટાંટિયા ઘસડી ઘસડીને મરવાનો વારો આવશે. હું તો ભૂવો છું બહાદુરભાઈ, હું તો ભૂવો છું. હું મારા મોઢે તો કોઈને બોલીશ નહીં, કોઈને નહીં કહું, તમને મદદ કરવા આવ્યો, તમારા ગુનામાં ભાગીદાર થયો, મારો જીવ પણ અવગતે જાઓ. ને માતાજી, એ માતાજી મારી માં સાંભળ, હું મરું ને તારે કાગડા કૂતરાના મોતે મરું. મારા મોઢે અગ્નિ દેવા કોઈ ના આવે, કોઈ ના આવે. આપ સાંભળી રહ્યા હતા નાટક વડગાળ. ભાગ લઈ રહ્યા હતા શ્રી અભિષેક ઝાલા, જયેશ રાવલ, હેમલતા ભટ્ટ અને મનોજ સોની. નાટકના લેખક અને પ્રસ્તુતકર્તા જયેશ રાવલ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.